કેટલી બધી વાર લાગી ગયો છો બેન? નિકિતાનો ફોન આવ્યો તો. શું? હા, એ આજે આવે છે. અશોક, આ નિકિતા જીદ લઈને બેઠી છે અને મને એટલી ચિંતા થાય છે ને કે નહીં, એના મમ્મી ને લોકો આપણા ઘરે પહોંચ્યા તો, અને એ લોકો મોટા માણસ છે, શું એમની પાસે પૈસા ને બધું છે? તારા ઉપર કઈ કેસ બેસ તો નહીં કરી દે ને? બેન, મને પણ એ વાતનો ડર લાગે છે, પણ જો હું નિકિતા હારે લગ્ન નહીં કરું ને તો કદાચ આડાવળું કાંક કરશે તો મને એ વાતનો ડર છે વધારે. મેં જ ડરના કારણે તો નિકિતાની સાથે તારા લગ્ન કરવાની હા પાડી છે, કે નિકિતા તને સાચા દિલથી પ્રેમ કરે છે અશોક, અને એની આંખમાં દેખાય છે આપણને. પણ એના મમ્મી, અને એ પણ એના પોતાના મમ્મી નથી, મને એ જ ડર છે અશોક કે નહીં એના મમ્મી કેસ કેવું કરી દેશે તો આપણે. કેસ? દીદી, એને તો શાંતિ જ જોતી હતી કે હું ક્યારે ઘર છોડીને નીકળું. નિકિતા, તું ઘરે કઈ કહીને આવી છો કે કેવી રીતે? કહેવાનું શું હોય, જેને મારી ચિંતા જ નથી, જેને ખાલી દેખાડા પૂરતી મને એના ઘરમાં રાખી હતી, એને કહીને હું શું નીકળું? એટલે કે એકદમ છાની છુપી રીતે તું અહીંયા આવી ગઈ? હા. અને એ લોકોએ અમારું ઘર જોયું છે? નહીં, એ લોકોને કંઈ જ ખબર નથી. પણ અત્યારે તને એક વાત કરું, અહીંયા અમારા કઈ ઠેકાણા નથી. હું વિચાર કરું છું કે તને કેવી રીતે ખુશ રાખી શકીશ. અશો, ચિંતા કરો, આમ જુઓ, હું છે ને જેટલું ગોલ્ડ હતું ને એ ગોલ્ડ બધું લઈને આવી છું. હા, નિકિતા, આટલું બધું ગોલ્ડ અને તું અહીંયા લઈને આવી ગઈ? હા, આ બધું ગોલ્ડ છે. હું તમને કહેતી હતી ને દીદી, એ બહુ ચાલાક છે, બહુ જ. એણે મિલકતના બધા કાગળિયા કબાટમાં લોક મારીને રાખેલા હતા, પણ મારા નસીબ સારા હતા કે આ ગોલ્ડ છે ને નીચેના ડ્રોવરમાં હતું અને એમાં લોક નહોતો. આ તો ખોટું કહેવાય ને બેન. નિકિતા, જો આના ઉપર અમારો કોઈ અધિકાર નથી અને આને અમે ન વાપરી શકીએ. તમારો અધિકાર નથી, મારો તો અધિકાર છે ને. મારા બાપે આ મિલકત, આ ઘરેણું બધું એ લોકોને વાપરવા માટે નહોતું રાખ્યું, મારા નામનું રાખેલું છે અને હું મારા હકનું લઈને આવી છું, એ લોકોનું લઈને નથી આવી. અને શરમ તો એને આવવી જોઈએ કે મારી મિલકતના કાગળિયા પોતે પોતાની તિજોરીમાં લોક કરીને રાખ્યા છે. અશોક, જો હવે આપણે લગ્ન થવાના છે, હવે આપણી વચ્ચે તારું મારું ક્યારેય ના હોવું જોઈએ. પણ મારું હોય ને એ તારું ગણાય, પણ તું જે લઈને આવી હોય ને આમાં મારો કાંઈ હક નથી. કારણ કે જો આપણા લગ્ન તારા ઘરે થયા હોય અને ન્યાથી આપે ને, એમાં આપણો હક ગણાય. હા નિકિતા, આ તો તું પડાવીને લાવી કહેવાય, એ લોકોએ તને દિલથી તો નથી જ આપ્યું ને. અને આમાં છે ને કોઈ માના નિશાસા લાગી જાય ને તો જિંદગી બરબાદ થઈ જાય, એના કરતાં તો સારું છે કે આ તું રાખજે. અશોક નોકરીએ લાગશે અને એ કમાશે, એમાં જે રીતે ઘર ચાલતું હોય ને એ રીતે આપણે ચલાવવા. હા, અને આમાં તે આજ ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો ને, તો 2-3 દિવસમાં મારે નોકરી પર જવાનું છે. હા, બસ જ્યાં સુધી અશોકને નોકરી નથી લાગતી ત્યાં સુધી તો આપણે આમાંથી થોડું ઘણું વાપરી શકીએ ને દીદી, પ્લીઝ. હા બસ, પણ હવે તું હાથ શું કામને જોડે છે? અને નિકિતા, આ તારા મમ્મીને લોકો સાચે જ આના ઉપર કેસ કેવું કાંઈ તો નહીં કરે ને, મને મારા ભાઈની બહુ ચિંતા થાય છે. દીદી, તમે ખોટી ચિંતા કરો છો, મેં આવડું મોટું ડિસિઝન લીધું છે તો કંઈક વિચારીને જ લીધું હશે ને. બાકી કઈ દીકરીના શોખ ના હોય કે પોતાના મા બાપની મરજીથી ઘર આંગણે વાજતે ગાજતે લગ્ન કરે. મને શોખ હશે ને કે મારા મા બાપ મારું કન્યાદાન કરે, મારી વિદાય થાય, મારા લગ્ન ધૂમધામથી થાય, મારા બધા સગાવાલા આવે. પણ આજે જો હું ઘરથી છુપાઈને આ બધી વસ્તુ લઈને આવી છું તો એની પાછળનું કારણ છે મારી માં. મારી માં તો ના કહી શકું, પણ સ્વીટીની માં. હસાવે નિકિતા, આટલું બધું શું કામને વેર રાખે છે એમના માટે? એમણે જે કર્યું તે હવે તું આવી ગઈ છે ને, પાછું ફરીને તારે તો નથી જવાનું ને. બસ, તો પછી તું અહીંયા ખુશ રહે. હવે તમે બંને બેસો, હું રસોઈ બનાવી દઉં. હા, ના ના દીદી, હું આવું છું. અરે ના, હજી તો તું આવી જ છો ઘરમાં. અશોક સાથે બેસીને વાતો કર, હું રસોઈ બનાવી દઈશ. દીદી,
એની સાથે તો આખી જિંદગી રહેવાનું છે, પણ હવે આ ઘરમાં મારે રહેવાનું છે, આ ઘરના કામકાજ શીખવા પડશે ને. સાચે જ, બાપ વગર ઉછરી છે અને એક સાવકી માની સાથે રહીને, છતાંય સંસ્કાર તો ભરપૂર છે. સારું ચાલ હવે. અશોક, આ બધું અહીંયા રાખું છું, પછી તમે તમારી રીતે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દેજો. ઠીક છે, પણ મને આ એક વાત નથી ગમી, બાકી તું આવીને તો મને બહુ ગમી. અશોક બસ, હું મારા હકનું લઈને આવી છું, હવે આ વાત ઉપર આપણે લાંબી ચર્ચા નહીં કરીએ. ખરેખર દુનિયામાં તો બહુ છોકરીઓ હોય કે જે છોકરાને ફસાવે અને એની પાસે મિલકત હોય ને એ પડાવી લે, પણ આ નિકિતા, હા, કેટલું ગોલ્ડ લઈને આવી છે. નિકિતા, એ નિકિતા, નિકિતા, અરે નિકિતા, અરે મમ્મી, શું થયું, કેમ આટલી રાડો પાડો છો? અરે સ્વીટી, આ નિકિતા ક્યાંય નથી દેખાતી બટા મને ઘરમાં. કેમ ક્યાંય નથી દેખાતી? તો કઈક બહાર ગઈ હશે, આવી જશે. યા, ઉપરના રૂમમાં હું એને ગોતી આવી અને નીચેના રૂમમાં હું ગોતી વળી એને, પણ એ છોકરી ક્યાંય નથી. અને આ નીચેના રૂમમાં કબાટ છે ને, એના ખાના ખુલ્લા પડ્યા હતા બટા. એટલે એનો સામાન ને બધું તો છે? સામાન એનો નથી, અને આપણા બધા જે દાગીના હતા ને હો નાના, એ નથી કાંઈ ઘરની અંદર. શું વાત કરો છો મમ્મી? હા, સવારે મને ડાઉટ લાગતો હતો. કેવી રીતે? સવારે જ્યારે હું એની પાસે આવીને ત્યારે એક અશોક નામના છોકરા સાથે વાત કરતી હતી. મેં એને પૂછ્યું તે કે દીદી આ અશોક કોણ છે, તો એણે મને જોરથી કહી દીધું કે તારે શું વહીવટ છે, હું જે કરું એ, અને તમને તો ખબર જ છે ને, પછી હું કાંઈને વધારે ના બતાવું. અરે રે સ્વીટી, આ છોકરી નક્કી મને લાગે છે કંઈક અડાવડું પગલું ભર્યું હશે. હો બટા, એનો સામાન એ ઘરમાં નથી ને, આ દાગીના લઈને જતી રહી છે. બટા, એ દાગીના લઈ ગઈ ને હો નાના, એનો મને અફસોસ નથી, પણ આજે મેં મારી એક દીકરી ગુમાવી દીધી. મેં આવડી મોટી કરેલી દીકરી મારા હાથમાંથી વહી ગઈ, મેં એને હું ઓછું આવવા દીધું છે બટા, તો એને આવું પગલું ભર્યું. મને તો એ વાતની ચિંતા છે કે પેલા છોકરાવાળા મેં જોવા બોલાવ્યા છે ને, એમને હું મોઢું બતાવી, હું જવાબ દઈશ દીકરા. મમ્મી મમ્મી, શાંતિ રાખો, આટલું બધું હાઈપર ના થાવ, બધું સરખું થઈ જશે. અને હવે ગઈ ગઈ, હવે તમે ઓછું લગાવશો તો એને પાછી તો નથી આવી જવાની ને. સ્વીટી, મને ઓછું તો એ વાતનું લાગે છે કે આજે નિકિતાએ મને છે ને અહીંયા એવો ઘા દઈ દીધો છે ને, એણે મને યાદ દેવડાવી દીધું ખરેખર કે હું એની સાવકી માં છું. એને આટલું આટલું રાખતા એણે આવું કર્યું. મમ્મી આવું ના બોલો, તમારી કોઈ ભૂલ નથી, તમે તો નાનપણથી જે સંસ્કાર મને દીધા એવા જ સંસ્કાર એને દીધા. તમે મારા બંને બહેનોમાં કોઈ દિવસ ભેદભાવ નથી કર્યો, પણ એની ઉપર જ ખબર ને એવું ભૂત ચડી ગયું હતું કે તમને સાવકી માં જ માનતી રહી. સ્વીટી, એને મેં બોલાવેલો છોકરો નહોતો જોવો ને, તો એને અશોક નામનો છોકરો ગમતો હતો, તો કમસે કમ એણે મને કીધું હોત ને કે મમ્મી આ તમે જે છોકરો જોવા બોલાવો છો ને એ મારા માટે ન બોલાવશો, હું અશોક નામના છોકરાને પ્રેમ કરું છું, તો હું રાજી ખુશીથી નિકિતાને અશોક હારે પરણાવી દેત, હું એની ખુશીમાં ખુશ રહેત દીકરા. હા મમ્મી, મને બધી જ ખબર છે, તમે હવે આવી રીતના અહીંયા ઉભા રહીને જીવ ન બાળો. હાલો ત્યાં બેસો. હા બેન. મકાન માલિકનો ફોન આવ્યો હતો. હા, કે 2 મહિના થઈ ગયા છે ઘરનું ભાડું ભરવાનું છે. હા, હવે જો આપણે 1 મહિનોય ભાડું નહીં ભરીએ તો લગભગ આ ઘર આપણે ખાલી કરવું પડશે. ખાલી કરવું પડશે? પણ બેન, તને ખબર છે ને, હજી મને નોકરીનો મેળ નથી. ઓલાય પાછો એમ ફોન કર્યો કે
એને બીજો કારીગર મળી ગયો છે. હવે હું ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને, એણે મને એમ કીધું. તો અશોક, જો એક તો તું મને નોકરી કરવા જવા નથી દેતો, તને નોકરી મળતી નથી, તો પછી કરવાનું શું છે? બેન, તને તો ખબર છે ને, આ પપ્પા બીમાર પડ્યા ત્યારે પણ મેં બહારથી પૈસા ગોચ્યા હતા, હજી એનું વ્યાજ ભરું છું. નથી ચાલે એવું, હવે એને ચોખ્ખી ના પાડી કે હું હવે રાહ નહીં જો. તો એમ કરવી કે બીજે ક્યાંક ડિપોઝિટ નો લે ને આપણે ભાડે રહેવા વહી જાવી, આને એમ કહી દેવું કે અમે મહિનો બે મહિનામાં ભાડું તમારું દઈ દેવું. પણ અહીંયા 10,000 તો ચૂકવવા પડશે ને, એના પછી આપણે બીજે જઈ શકશું ને? એક બાજુ આ લેણા વાળાના ફોન આવે છે ને એક બાજુ આ ભાડું. અશોક, હું શું છું? અરે શું છો એટલે, તું મારી પત્ની છે. પત્ની છું? હા. મને પત્નીની ફરજ કેમ નથી પૂરી કરવાની? અશોક, આટલું દેણું છે તમારી માટે, આ મકાન માલિક ભાડા માટે રોજ રોજ ફોન કરે છે, દીદી કેટલાક જવાબ આપશે? અને હું આ બધું લઈ આવી છું કોના માટે લઈ આવી છું? અરે આ કેવી વાત કરે છે? નિકિતા, અમે તને પહેલાય કીધું છે કે તારું છે, અમે તારા હકનું ન લઈ શકીએ. દીદી, એક જ ઘરમાં રહેવું છે, એક પરિવારના છીએ, તો તારું મારું ક્યાંથી આવે છે? તો કા પછી તમે મને એમ કહ્યું કે તમે મને તમારા ભાઈની પત્ની તરીકે સ્વીકારતા જ નથી, તો પછી છે ને આજ પછી હું ક્યારે આ ઘરેણાની વાત જ ના કરું કે તમે આમાંથી વાપરો. ના નિકિતા, તું મારા ઘરનું સભ્ય જ છે. અરે તું મારા ભાઈની વાઈફ છે, અને એ તો તું બનીને એની પહેલાં મેં તને સ્વીકારેલી છે. તું આ ઘરમાં પણ નહોતી આવી અને મને તારી વાત કરી હતી ને કે હું કોઈ નિકિતા કરીને છોકરીને પ્રેમ કરું છું, ત્યારથી હું તને મારી ભાભી માનું છું. પણ જો આવું અમે કરીશું ને તો અમને મનમાં ઓછું લાગશે, એટલે એના કરતાં અમે આનો કોઈ રસ્તો કાઢશું, અને અમે તો ટેવાયેલા છીએ આનાથી. દીદી, તમે એમ કહો છો કે તમે લેશો તો તમને ઓછું લાગશે, અને મને એમ થાય છે કે જો મારા પતિના કપરા સમયમાં મારું એ ઘરેણું કામ નહીં આવે ને તો મારું એ ઘરેણું ધૂળ સમાન છે. અને બીજું કહું ને તો આજે મને બધાથી વધારે ગુસ્સો એ સ્વીટીની મા ઉપર આવે છે. કેટલી હરામખોર વ્યક્તિ છે કે મારી બધી મિલકત પડાવીને બેઠી છે. અશોક, જો આજે એ મિલકતના કાગળિયા મારા હાથમાં હોત ને તો આજે આપણે કોઈની આ લાચારી ના ભોગવવી પડત, આના કરતા પણ મોટું ઘર આપણે લઈને રહેતા હોત. નિકિતા, આ તો દરેક ઘર ઘરની કહાની છે. અરે જે ઘરમાં સાવકીમાં હોય ને એ સાવકીમાની દીકરીની આ જ હાલત હોય છે. સારું થયું કે મારા પપ્પાએ મારા મમ્મીના ગુજરી ગયા પછી બીજા લગ્ન ન કર્યા. ભલે અમે મા વગરના રહી ગયા, પણ ક્યારેય અમને આવી કોઈ નફરત નથી મળી હેને ભાઈ. અને મારા પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે અમે એમની ખરા દિલથી સેવા કરી છે. અને અમે તો સાવ નાના હતા કે મારા મમ્મી ગુજરી ગયા, અમે જોયાય નથી મમ્મીને. પણ પપ્પા કેટલા મહાન કહેવાય કે એમને ક્યારેય પત્નીનું સુખ ભોગવવા માટે બીજી પત્નીને નથી લાવ્યા. કંઈ વાંધો નહીં દીદી, કદાચ મારી નસીબમાં આટલું ભોગવાનું હશે તો એને ભોગવું, એ બધું છોડો. પણ હવે હવે તો હું બહુ ખુશ છું, અને અશોક, હું તમને હાથ જોડું છું. દીદી, મારું આ ઘરેણું કાંઈ કામનું નથી જો આજ આપણા ખરાબ સમયમાં કામ નહીં આવે. નહીં, એ ઘરેણું અમારું નથી. અશોક, તમને એમ લાગે છે ને કે એ ઘરેણું તમારું નથી, તો ખાવ મારા સમ, અને કહો કે જ્યારે તમે કમાતા થઈ જશો ને ત્યારે બધું ઘરેણું મને કરાવી દેશો, પણ અત્યારે અત્યારે તમે વાપરો. અશોક, નિકિતા એટલું કહે છે તો પછી માની જા ને, તારા માથે કરજો છે, ઉપરથી આ ઘરનું ભાડું આપણે ભરીને થાકી ગયા છીએ. સારું છે ને કે અત્યારે ઘરેણું આપણને કામ લાગશે, અને મને વિશ્વાસ છે કે એક સમયે તું વધારે કમાય છે ત્યારે તું નિકિતાને એનાથી ડબલ કરાવી દેજે. હા અશોક, ભલે હા બેન કહી છે ને એટલે એની વાત માનું છું. હા, અને એક બીજી વાત કહું, મારે આગળની શેરીમાંથી આલવું હોય ને તો હું નથી આલી શકતો, કારણ કે ન્યાય ઘણાઈને પૈસા દેવાના છે. કંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે આ ઘરેણામાંથી છે ને આ મકાનનું ભાડું ભરી દો, અને જેટલા લોકોને પૈસા દેવાના છે ને એ બધાને પૈસા ચૂકતે કરી દો,
અને બાકીનું જે ઘરેણું વધે ને એ વેચીને આ મકાન લઈ લ્યો. મકાન લઈ લઈ એટલે? ના ના નિકિતા, અમારે મકાન નથી લેવું. જો દીદી, રોજ રોજ ભાડું ભરવું અને આ માથાકૂટ તો રહેવાની જ છે, એના કરતાં સારું એ રહેશે કે આ મકાન આપણે લઈ લઈએ. પછી જેવી ઉપરવાળાની મરજી, સમય આવતા સારું મકાન લઈ લેશું. અશોક, નિકિતાની વાત સાચી છે. એક કામ કર, આ મકાન તું લઈ લે, પણ નિકિતાના નામે લેજે, એટલે આપણને એવું ના લાગે કે આપણે એના પૈસે મકાન લીધું છે. ભલે, તમે લોકો બેસો, હું આવું છું. ખરેખર નિકિતા, હું ખૂબ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી. સામ આવે છે ને, લાવો ઘરે એવું ત્યાં જ છે, હું તમને આપી દઉં. આમાં મારા બધા ડોક્યુમેન્ટ છે, કદાચ આની જરૂર પડે તો આ પણ. હવે જાઓ જલ્દી.